નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 13 તર્ક કસોટી શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિની સમાન આકૃતિ ઉત્તર આકૃતિઓમાંથી શોધીને તેનો ક્રમ અક્ષર ઉત્તર આકૃતિઓ પાસે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પ્રશ્ન આકૃતિ આપી છે અને 4 ઉત્તર આકૃતિઓ આપેલી છે. તો પ્રશ્ન આકૃતિના જેવી 4 ઉત્તર આકૃતિઓમાંથી એના જેવી જે આકૃતિ હોય એનો ક્રમ આપણે બોક્સમાં લખવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ આપેલું છે. તો જોઈએ પ્રશ્ન આકૃતિ. તો જુઓ પ્રશ્ન આકૃતિ આપી છે અને 4 ઉત્તર આકૃતિ છે એ બી સી ડીમાં. તો એમાં પ્રશ્નાકૃતિના જેવી જ આકૃતિ કઈ છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બીની આકૃતિ છે એ પ્રશ્ન આકૃતિના જેવી જ છે. તો અહીંયા બોક્સમાં ઓપ્શન બી રખેલો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આગળ પહેલું પ્રશ્ન આકૃતિ. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આકૃતિ તમે જોઈ ને. હા, હવે જોઈએ ઉત્તર આકૃતિ. તો અહીંયા 4 ઉત્તર આકૃતિ આપી છે. તો આપણે આ પ્રશ્ન આકૃતિના જેવી જ આ 4માંથી હોય એનો ક્રમ એટલે કે ઓપ્શન આપણે બોક્સમાં લખવાનો છે. તો હવે જોઈએ ઉત્તર આકૃતિ. તો જુઓ એ ઓપ્શનની અલગ છે, બી ઓપ્શનની પણ જુઓ જુદી છે, સી ઓપ્શનની કેવી છે? પ્રશ્ન આકૃતિના જેવી જ છે અને ડી ઓપ્શનની પણ જુદી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બોક્સમાં જવાબમાં શું લખીશું? ઓપ્શન સી. હવે જોઈએ બીજું. તો જુઓ પ્રશ્ન આકૃતિ જોઈ ને. હા, તો હવે ઉત્તર આકૃતિ જોઈએ કે એના જેવી કઈ આકૃતિ છે પ્રશ્ન આકૃતિ જેવી. તો ઓપ્શન એની જુઓ અલગ છે અને ઓપ્શન બીની આકૃતિ પ્રશ્ન આકૃતિ જેવી જ છે. ઓપ્શન સીની અલગ છે, ઓપ્શન ડીની પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બોક્સમાં જવાબમાં શું લખીશું? ઓપ્શન બી. હવે જોઈએ ત્રીજું. તો જુઓ અહીંયા પ્રશ્ન આકૃતિ જોઈ ને. હા, હવે ઉત્તર આકૃતિ જોઈએ કે પ્રશ્ન આકૃતિ જેવી કઈ આકૃતિ છે 4માંથી. તો ઓપ્શન એની જોઈએ. તો જુઓ પ્રશ્ન આકૃતિના જેવી જ છે. ઓપ્શન બીની જુદી છે, ઓપ્શન સીની પણ જુદી છે, ઓપ્શન ડીની પણ જુદી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોક્સમાં આપણે લખીશું ઓપ્શન એ. તો હવે આગળ જોઈએ ચોથું પ્રશ્ન આકૃતિ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પ્રશ્ન આકૃતિ જોઈ લે. હા, હવે જોઈએ ઉત્તર આકૃતિ કે પ્રશ્ન આકૃતિના જેવી એ 4માંથી કઈ છે. તો ઓપ્શન એની આકૃતિ જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અલગ છે, ઓપ્શન બીની પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો જોઈ ને. હા, અને ઓપ્શન સીની અલગ છે, ઓપ્શન ડીની પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, બોક્સમાં આપણે જવાબમાં લખીશું ઓપ્શન બી. હવે જોઈએ પાંચમું, એની પ્રશ્ન આકૃતિ. તો જુઓ જોઈ ને. હા, હવે ઉત્તર આકૃતિ જોઈએ. તો ઓપ્શન એની પ્રશ્ન આકૃતિના જેવી જ છે. ઓપ્શન બીની જુઓ તો અલગ છે, ઓપ્શન સી એની પણ અલગ છે, ઓપ્શન ડીની આકૃતિ એ પણ પ્રશ્ન આકૃતિથી અલગ છે. તો જવાબમાં શું આવશે? ઓપ્શન એ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે જોઈએ આગળ 6 નંબર. તો એમાં જુઓ પ્રશ્ન આકૃતિ જોઈ ને. હા, હવે જોઈએ ઉત્તર આકૃતિ. તો આ 4માંથી પ્રશ્ન આકૃતિના જેવી કઈ આકૃતિ છે? તો ઓપ્શન એ જોઈએ. જુઓ પ્રશ્ન આકૃતિના જેવી જ છે. ઓપ્શન બી તો અલગ છે, ઓપ્શન સી એ પણ અલગ છે, ઓપ્શન ડી એ પણ અલગ છે. તો આપણા જવાબમાં આવશે ઓપ્શન એ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે આગળ જોઈએ 7મું. જુઓ પ્રશ્ન આકૃતિ જોઈ ને. હા, હવે જોઈએ ઉત્તર આકૃતિ. તો જોઈએ ઓપ્શન એ ની આકૃતિ પ્રશ્ન આકૃતિથી અલગ છે, ઓપ્શન બી ની પણ અલગ છે અને ઓપ્શન સી ની પ્રશ્ન આકૃતિ જેવી જ છે અને ઓપ્શન ડી ની પણ અલગ છે.
તો આપણો જવાબમાં આવે ઓપ્શન સી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે જોઈએ આઠમો, એની પ્રશ્ન આકૃતિ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ ને, હા, હવે ઉત્તર આકૃતિ જોઈએ. તો જુઓ ઓપ્શન એ એ પ્રશ્ન આકૃતિથી અલગ છે, ઓપ્શન બી એ પણ અલગ છે, અને ઓપ્શન સી ને જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે, અને ઓપ્શન ડી ની પણ અલગ છે. તો આપણા જવાબમાં આવે ઓપ્શન સી. તો આપણે બોક્સમાં લખીશું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. હવે આગળ જોઈએ નવમો, તો એને પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. તો જોઈ ને, હા, હવે ઉત્તર આકૃતિ જોઈએ. તો ઓપ્શન એ જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આકૃતિથી અલગ છે, ઓપ્શન બી એ પણ અલગ છે, અને ઓપ્શન સી ને જુઓ, પ્રશ્ન આકૃતિના જેવી જ છે, ઓપ્શન ડી એ પણ અલગ છે. તો અહીંયા આપણો જવાબમાં આવશે ઓપ્શન સી. તો આપણે લખીશું બોક્સમાં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. હવે જોઈએ દસમું, તો એની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. જોઈને, હા, હવે જોઈએ ઉત્તર આકૃતિ. તો જુઓ ઓપ્શન એ તો પ્રશ્ન આકૃતિથી અલગ આકૃતિ છે, ઓપ્શન બી ની આકૃતિ એ પણ અલગ છે, ઓપ્શન સી ની એ પણ અલગ છે, અને જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી ની આકૃતિ એ પ્રશ્ન આકૃતિના જેવી જ છે. તો આપણા જવાબમાં આવે ઓપ્શન ડી. તો આપણે વિદ્યાર્થી મિત્રો બોક્સમાં લખીશું ઓપ્શન ડી. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અગિયારમું, તો એની પ્રશ્ન આકૃતિ જુઓ. જોઈને, હા, હવે જોઈએ ઉત્તર આકૃતિઓ કે પ્રશ્ન આકૃતિના જેવી આકૃતિ કઈ છે. તો ઓપ્શન એ ની જુઓ વિદ્યાર્થી મિત્રો અલગ છે, અને ઓપ્શન બી ની પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે, અને ઓપ્શન સી ની અલગ છે, ઓપ્શન ડી એની પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં આવશે ઓપ્શન બી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે જોઈએ બારમું, એની પ્રશ્ન આકૃતિ. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, જોઈને, હા, હવે ઉત્તર આકૃતિઓ જોઈએ ચાર, કે કઈ આકૃતિ પ્રશ્ન આકૃતિ જેવી છે. તો જોઈએ ઓપ્શન એ, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આકૃતિથી અલગ છે, ઓપ્શન બી તો એ પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે, ઓપ્શન સી અલગ છે, ઓપ્શન ડી આકૃતિ એ પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબમાં આવશે આપણે ઓપ્શન બી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે જોઈએ આગળ તેરમું, એની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. જોઈએ ને, હા, હવે ઉત્તર આકૃતિઓ જોઈએ. તો એમાં ઓપ્શન એ જુઓ વિદ્યાર્થી મિત્રો અલગ આકૃતિ છે, ઓપ્શન બી ની આકૃતિ પણ અલગ છે, અને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન સી એની આકૃતિ પ્રશ્ન આકૃતિ જેવી જ છે, અને ઓપ્શન ડી ની પણ અલગ છે. તો અહીંયા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. તો આપણે બોક્સમાં લખીશું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. હવે જોઈએ આગળ ચૌદમું, તો જુઓ એની પ્રશ્ન આકૃતિ. તો જોઈ ને, હા, હવે જોઈએ ઉત્તર આકૃતિઓ. તો ઓપ્શન એ ની જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આકૃતિના જેવી જ છે, ઓપ્શન બી અલગ છે, ઓપ્શન સી ની પણ આકૃતિ અલગ છે, અને ઓપ્શન ડી ની પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબમાં આવશે આપણે ઓપ્શન એ. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે આગળ જોઈએ પંદરમું, એની જુઓ પ્રશ્ન આકૃતિ. તો જોઈને વિદ્યાર્થી મિત્રો હવે ઉત્તર આકૃતિ જોઈએ કે પ્રશ્ન આકૃતિ જેવી ચારમાંથી કઈ છે. તો જુઓ ઓપ્શન એ ની આકૃતિ પ્રશ્ન આકૃતિથી અલગ છે, ઓપ્શન બી ની પણ અલગ છે, અને જુઓ ઓપ્શન સી ની આકૃતિ પ્રશ્ન આકૃતિ જેવી છે, અને ઓપ્શન ડી ની પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે આગળ જોઈએ સોળમું, તો એની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. જોઈને, હા, હવે જોઈએ ઉત્તર આકૃતિઓ. તો જુઓ એ ઓપ્શન એ પ્રશ્ન આકૃતિથી અલગ છે,
અને જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં બી ઓપ્શનની આકૃતિ એ પ્રશ્ન આકૃતિના જેવી જ છે. ઓપ્શન સી એ પણ અલગ આકૃતિ છે, ઓપ્શન ડી એની પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે જોઈએ 17મું, તો એની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો. તો જોઈને, હા, તો હવે ઉત્તર આકૃતિ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓપ્શન એ તો એ પ્રશ્ન આકૃતિથી અલગ આકૃતિ છે, ઓપ્શન બીની આકૃતિ એ પણ અલગ છે. અને જુઓ ઓપ્શન સી એ પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે, અને ઓપ્શન બીની આકૃતિ એ પણ અલગ છે. તો અહીંયા જવાબમાં આવશે ઓપ્શન સી. તો આપણે બોક્સમાં લખીશું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થયો, પાઠ 13. તો તમને ખબર પડે ને, સમજ્યા ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગૃહ કાર્યમાં પ્રશ્ન આકૃતિ અને સામે ચાર ઉત્તર આકૃતિઓ દોરવાની છે, અને જે ઓપ્શન સાચો હોય, પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ હોય, એનો ઓપ્શન સાચો બોક્સ બનાવીને બોક્સમાં લખવાનો છે. તો આ છે તમારું ગૃહ કાર્ય. તો અહીંયા આપણો પાઠ 13 પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. આવજો.